હું છું માનસી, તમે જોઈ રહ્યા છો મની ટાઈમ। આજના બુલેટિનમાં આપણે વાત કરીશું ઘસાતા રૂપિયાની, મોંઘી થતી લોનની, વાહનના વધતા ભાવની અને એફડીના વધતા વ્યાજની। અમારી પાસે ખબર છે ડિસ્કાઉન્ટમાં શોપિંગની અને સોનું તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની પણ। તો ચાલો શરૂઆત કરીએ ભારતીય કરન્સીની ખબરથી। એક તરફ જનતા મોંઘવારીની આગમાં શેકાઈ રહી છે ત્યારે રૂપિયાએ પડતા પર પાટું મારવાનું કામ કર્યું છે। ભારતીય રૂપિયો સતત ઘસાઈ રહ્યો છે અને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે। અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગુરુવારે 90 પૈસા ઘટીને 80.86 ના ઓલ ટાઈમ લો લેવલે પહોંચી ગયું હતું। ફોરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે અમેરિકન ફેડ દ્વારા ચાલુ વર્ષે રેટમાં તીવ્ર વધારો કરવામાં આવ્યો હોવાથી તેમજ રશિયા યુક્રેન યુદ્ધને કારણે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થયો છે। તૂટતો રૂપિયો અર્થતંત્ર અને ભારતના લોકો પર કેવી અસર પાડશે તેવા સવાલના જવાબમાં અર્થશાસ્ત્રીઓ માને છે કે રૂપિયો નબળો પડવાથી ભારતની વેપાર ખાદ્ય વધી જશે। ભારતે આયાત માટે જે ખર્ચ કરવો પડે છે તે વધી જશે, પરિણામે ક્રૂડ ઓઇલ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જેવો આયાતી માલ સમાન મોંઘો થશે। એટલે કે મોંઘવારીની ચક્કી સતત ધમધમતી રહેશે અને લોકો તેમાં પીસાતા રહેશે। રૂપિયાની જેમ ફુગાવો પણ અર્થતંત્રની અને નાગરિકોની મુશ્કેલી વધારી રહ્યો છે। ઓગસ્ટમાં તો રિટેલ ફુગાવો 7% ઊંચા સ્તરે પહોંચી ગયો હતો અને હવે સપ્ટેમ્બરમાં પણ તે વધીને 7.4% થવાનો અંદાજ છે। ડોએચ બેંકે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે રિટેલ ફુગાવાએ સતત 3 મહિના સુધી ઘટાડો નોંધાવ્યા બાદ ઓગસ્ટમાં વધવાનું શરૂ કર્યું હતું અને આને સપ્ટેમ્બરમાં પણ તે ઊંચા સ્તરે ટકી રહેશે। રિઝર્વ બેંક ફુગાવાનો દર ઘટાડીને 6% નીચે લઈ જવા માંગે છે, પરંતુ ડોએચ બેંકે તો એવો અંદાજ આપ્યો છે કે ફુગાવાનો દર ચાલુ નાણાકીય વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી 6% ઉપર જળવાઈ રહેશે। ગયા મહિને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઓગસ્ટમાં રિટેલ ફુગાવો તેની પીક પર પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં તે ઘટશે। જો કે અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે જે રીતે ચીજવસ્તુ મોંઘી થઈ છે તેને જોતા ફુગાવો ઘટવાનું નામ લે તેવું લાગતું નથી। હોમ લોન, કાર લોન, પર્સનલ લોન જેવી તમામ રિટેલ લોન મોંઘી થઈ રહી છે। હરીફ બેંકોની જેમ ઇન્ડસઇન્ડ બેંક અને આરબીએલ બેંકે પણ તેમના ધિરાણ દરમાં વધારો કર્યો છે। એટલે કે આ બંને બેંકમાંથી લોન લેવા માટે તમારે વધુ ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવો પડશે। ઇન્ડસઇન્ડ બેંકે લોનના વ્યાજ દર વધારીને 8.30%થી 9.80%ની રેન્જમાં મૂકી દીધા છે, જ્યારે આરબીએલ બેંકે 1 યર લેન્ડિંગ રેટ વધારીને 9.45% કર્યા છે। મોટાભાગની રિટેલ લોન 1 યર માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ સાથે જોડાયેલી હોય છે, એટલે તેના દરમાં વધારો થવાથી તમામ રિટેલ લોન મોંઘી થઈ ગઈ છે। બંને બેંકોએ તાત્કાલિક અસરથી નવા લેન્ડિંગ રેટ અમલમાં મૂક્યા છે। મહિલાઓ આ ખબર સાંભળીને રાજીના રેડ થઈ જશે। સોનાના ભાવ ઘટીને 7 મહિનાના તળિયે પહોંચી ગયા છે। જો નવરાત્રિ, દશેરામાં કે ધનતેરસના તહેવારમાં સોનું ખરીદવાની ગણતરી હોય તો આ મોકો ઝડપી લેજો। ડોલર મજબૂત થવાથી અને વિશ્વભરની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજ દર વધારાથી વૈશ્વિક સ્તરે ગોલ્ડના ભાવ ઘટ્યા છે, જેની અસર ભારતીય ગોલ્ડ માર્કેટમાં પણ જોવા મળી છે। અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 49,000ની આસપાસ છે, જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગુરુવારે 24 કેરેટ ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ 105 રૂપિયા ઘટીને 49,338 રૂપિયા બોલાયો હતો। ઝવેરી બજારના વેપારીઓનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડો થવાથી તહેવારોમાં સારી ખરીદી થઈ શકે છે। લગભગ તમામ ચીજોના ભાવ વધી રહ્યા છે, ત્યારે સોનું સસ્તું થવાથી જ્વેલરી માર્કેટમાં ધમધમાટ જોવા મળશે તેવી શક્યતા છે। પેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમારા કામની છે આ ખબર। ઇક્વિટીમાં રોકાણ કરવાની ઈચ્છા હોય પરંતુ વોલેટાલિટીની બીક લાગતી હોય તેવા રોકાણકારો માટે એક પ્રોડક્ટ આવી ગઈ છે। IDFC મ્યુચ્યુઅલ ફંડે IDFC નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે। આ NFOમાં સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર છે। તમે મિનિમમ 5,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો, જ્યારે મિનિમમ SIP 100 રૂપિયાથી શરૂ થઈ શકે છે। આ સ્કીમમાં એક્ઝિટ લોડ 0 છે। IDFC મ્યુચ્યુઅલ ફંડના CEO વિશાલ કપૂરનું કહેવું છે કે ઘણા રોકાણકારો ઊંચી વોલેટિલિટીને કારણે તેમની ઇન્વેસ્ટમેન્ટ જર્ની અધવચ્ચેથી છોડી દે છે અને ઊંચું વળતર મેળવવાના બેનિફિટથી વંચિત રહી જાય છે। જો સ્ટોક માર્કેટની વોલેટિલિટીને નજરઅંદાજ કરીને ઇન્વેસ્ટમેન્ટ નિર્ણયને વળગી રહેવાની ઈચ્છા હોય તો આ ફંડને પસંદ કરી શકો છો। તમને જણાવી દઈએ કે આ ફંડનું રિસ્કોમીટર વેરી હાઈ છે, એટલે કે તેમાં રોકાણ કરવામાં ઘણો વધારે જોખમ છે। આથી આર્થિક સલાહકાર સાથે ચર્ચા કરીને જ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવવામાં સમજદારી છે। દશેરા પહેલા વાહનો મોંઘા થઈ જશે,
આ દિવાળી પહેલા તમારે વાહન ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. જર્મન ઓટોમોબાઈલ કંપની ફોક્સ વેગને તેની કારની કિંમતમાં 2% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની 1 ઓક્ટોબરથી તેના તમામ મોડેલના ભાવમાં વધારો લાગુ કરશે. ફોક્સ વેગન ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓટો કોમ્પોનન્ટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કંપનીને કારની કિંમતમાં ફરી વધારો કરવાની ફરજ પડી છે. ફોક્સ વેગનના આ નિર્ણય બાદ અન્ય ઓટો કંપનીઓ પણ ભાવ વધારો જાહેર કરે તેવી શક્યતા છે. સ્પર્ધામાં ટકી રહેવા, લિક્વિડિટી વધારવા અને રિઝર્વ બેંકના રેપો રેટ સાથે તાલ મિલાવવા માટે બેંકો ડિપોઝિટના રેટ વધારી શકે છે. હવે ખાનગી સેક્ટરની ધિરાણ કરતા સાઉથ ઇન્ડિયન બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં વધારો કર્યો છે. બેંકે વિવિધ મુદતની ફિક્સ ડિપોઝિટના ઇન્ટરેસ્ટ રેટ વધારી દીધા છે. જો તમે આ બેંકમાં 1 વર્ષથી 3 વર્ષની એફડી કરાવશો તો બેંક તમને 6.40% જેટલો ઊંચો વ્યાજ દર આપશે. નવા રેટ બાદ સાઉથ ઇન્ડિયન બેંકમાં વિવિધ મુદતની એફડી પર 2.65%થી 6.40%ની રેન્જમાં વ્યાજ મળી રહ્યું છે. બેંક સિનિયર સિટીઝનને રેગ્યુલર સિટીઝન કરતા 0.5% વધુ વ્યાજ ઓફર કરે છે. ઓનલાઈન શોપિંગના રસિયાઓને ગમશે આ ખબર. ઈ-કોમર્સ કંપની એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જ્યારે કટ્ટર હરીફ ફ્લિપકાર્ટે પણ તેના બિગ બિલિયન ડે સેલની જાહેરાત કરી છે. બંને હરીફો વચ્ચેની લડાઈનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. જો તમે જંગી ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર હેઠળ ગેજેટ્સ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદવા માંગતા હોવ તો આ સેલનો ફાયદો ઉઠાવી શકો છો. ફ્લિપકાર્ટે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેની વેબસાઇટ પરથી મોટોરોલાના પ્રીમિયમ સ્માર્ટફોન પર 8,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં મેક્સિમમ કસ્ટમર્સને આકર્ષવા માટે ફાઇનાન્સ કંપનીઓ અને બેંકો પણ વિવિધ સ્કીમ લઈને આવી છે. જેમ કે બજાજ ફિનસર્વે તેના ઈએમઆઈ નેટવર્ક કાર્ડની જાહેરાત કરી છે, જેનાથી ગ્રાહકોને વધુ બેનિફિટ મળશે. તો આ હતા આજના મહત્વના સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર લઈને આવતીકાલે ફરી હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહો મની રાઇટ અને જોતા રહો તમારા ખિસ્સાને અસર કરતા સમાચાર. અને હા, પર્સનલ ફાઇનાન્સ સંબંધિત સમાચાર જોવા માટે મની 9 ની એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.